કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા નગરપાલિકાના પ્રમુખ અઢી વર્ષથી બેસાડ્યા પણ કામ ના કરેલા આક્ષેપો થતા થરા નગરપાલિકાના બે સભ્યોએ અંબાબેન ત્રિકમભાઈ મકવાણા, કરીમભાઈ ગોરી કોંગ્રેસે રામ રામ કહી ભાજપમાં ભળી જતા નગરપાલિકામાં કેસરિયો લહેરાયો. કાંકરેજ તાલુકાના ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલાની અથાક મહેનતથી આજ રોજ થરા નગરપાલિકા અઢી વર્ષ બાદ નગરપાલિકા અઢી વર્ષ અગાઉ ચિઠ્ઠીથી પ્રમુખ તરીકે વિનાજી ઠાકોર ચૂંટાઈ આવ્યા હતા, ત્યારે અઢી વર્ષ બાદ નગરપાલિકાના સભ્યોના વિસ્તારમાં કોઈ કામગીરી ના કરી હોવાનો આક્ષેપ સાથે કોંગ્રેસ વિરુદ્ધ વોટ બે સભ્યો ભાજપમાં મળી જતા થરા નગરપાલિકામાં કેસરિયો લહેરાયો, જેમાં નગરપાલિકા પ્રમુખ તરીકે ભારતીબેન કિરીટભાઈ અખાણી તથા ઉપપ્રમુખ વસંતજી ધાંધોસને જાહેર કરવામાં આવ્યા, ત્યારે ભાજપમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. ત્યારે બીજી બાજુ કોંગ્રેસના નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિનોદજી ઠાકોર ભાજપ ઉપર આક્ષેપ કર્યા હતા કે ભાજપે લાખો રૂપિયા આપીને અમારા બે કોર્પોરેટરને ખરીદી લીધા છે, તેવું મીડિયા સમક્ષ જણાવ્યું હતું. નગરપાલિકાની પ્રમુખ અને ઉપપ્રમુખની આજે ચૂંટણી હતી. આ ચૂંટણીમાં અમારા ભારતીય જનતા પાર્ટીના ભારતીબેન કિરીટભાઈ ઠક્કર પ્રમુખ તરીકે અને વસંતજી જેસુંગી ગાંઘોસ ઉપપ્રમુખ તરીકે બહુમતીથી ચૂંટાઈ આવ્યા છે. નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટી ના 11 સભ્યો અને કોંગ્રેસ પાર્ટીના 2 સભ્યો, પણ કોંગ્રેસ પાર્ટીના 2 સભ્યો એક દલિત સમાજમાંથી અને એક લઘુમતી સમાજમાં, બંને સભ્યો ભારતીય જનતા પાર્ટીની વિકાસયાત્રા દેશની અંદર નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં જે દેશનો વિકાસ થઈ રહ્યો છે અને પ્રદેશની અંદર વિજયભાઈ રૂપાણી સાહેબની સરકારમાં જે રીતે ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે, આ વિકાસથી પ્રેરાઈ આ વિકાસયાત્રામાં જોડાયા છે, એમનો આવકારું છું. અને અમારા પ્રમુખ ભારતીબેન ઠક્કર અને ઉપપ્રમુખ વસંતજી ગોઘોસને અભિનંદન પાઠવું. અમારા નગરપાલિકામાં 2 વર્ષ માટે મહિલા ઉમેદવારની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ 2 વર્ષનું શાસન પૂરું કર્યું. બીજી ટર્મ માટે આજે 14 તારીખે આજે ઇલેક્શન હતું. ઇલેક્શનની અંદર ભાજપે ભ્રષ્ટાચાર કરવા માટે નગરપાલિકા કોંગ્રેસના નગરસેવક મકવાણા અંબાબેન તિકમભાઈ ગોરી કરીમ ખાન માનજીભાઈ આ અમારા નગરપાલિકાના નગરસેવકોને ભાજપે લાખો રૂપિયા આપી ખરીદી અને ભાજપે ભ્રષ્ટાચાર કરવા માટે આ લોકો અને ભાજપના રાજમાં બધે ભ્રષ્ટાચાર થાય છે. અહીંયા નગરપાલિકા તોડફોડ માટે છેલ્લા 1 વર્ષથી આ લોકોની મહેનત ચાલુ હતી. બીજેપીવાળાને અમારા નગરસેવકો તોડફોડની રાજનીતિ બહુ રમી, પણ અમારા 10 નગરસેવકો મક્કમ હતા, એ પણ હલ્યાની જે ડગુમગુ હતા એ લાખો રૂપિયા લઈને ગયા છે. જે હર્ષી વાઘેલા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ કાંકરેજ.